સુધીરભાઈ, તમારી બૈરી છે ને, એને સમજાવી દેજો કે મારા મોઢે ના લાગે. દામિની બા, તમે કેવી ભાષામાં વાત કરો છો? તો કેવી ભાષામાં વાત કરું? તમારા લોકો જોડે છે ને આવી જ ભાષામાં વાત કરવી પડે તો જ તમે લોકો સમજો. આ ઢોરને કીધું હોય ને તો એકવાર સમજી જાય, પણ તમારી બાઈડી સમજે એવી જ નથી. દામિની બા, બેટા હું સમજી શકું છું કે તમે એક પૈસાદાર પરિવારમાંથી આવો છો, તમને હરવા ફરવાનો આવા કપડાનો શોખ હોય. અરે અમને આવા તમારા કપડાથી કોઈ વાંધો નથી, પણ તડક તમારા વર્તનમાં સુધારો કરો. અરે થોડું ઘરકામ શીખો, આ તમારા લાભનું છે. જો મારું વર્તન ના ગમતું હોય ને તો કોઈને મેં આ ઘરમાં બાંધીને નથી રાખ્યા. ઘરમાંથી જવાની છૂટ જ છે, જતું જ રહેવાનું. દામિની બા, આ ઘરમાં આપણે બધા સભ્ય હળે મળીને રહેવાનું હોય, અને તમે જવાનું ને જતું રહેવાનું આવું બધું બોલો ને, એ શોભા નથી દેતું. એટલે હવે મને શું શોભા દેશે ને શું નહીં શોભા દે એ તમે મને શીખવશો? તમે પેલા, તમને શું આવડે છે? કેમ મને શું આવડે છે? એટલે આ બાઈડી જે ઘરમાં લાવ્યા છો ને એને સચવા દીધો છે ને તમારાથી? બસ, તમે તમે બોલતા બોલતા ક્યાં સુધી જાવ છો? ને તમને ભાન છે? ના, નથી મને ભાન. અને હવે છે ને હું કોઈનું સહન નથી કરવાનું. હવે મારી અરબટ્ટી જે ચડ્યું છે ને તો યાદ રાખજો, મારાથી ભૂંડી નહીં થઈ કોઈ. દામિની બા, હું તમને મારા નાના ભાઈની વહુ નહીં, પણ હું મારી દીકરી સમજું છું. એટલે હું જે તમને સમજાવીને કહું છું, આ તમે જે કરો છો ને એ બરોબર નથી. તમને ખબર છે આ અડોશ પડોશમાં આપણું આ ઘરનું વાતાવરણ જોશે ને સાંભળશે ને તો આપણી આબરૂ હલકી થશે, આપણી ઇજ્જત જશે, એનો તો તમે વિચાર કરો. એકદમ સાચી વાત કરી તમે. હા, હું જે કરું છું ને એ બિલકુલ બરાબર નથી. મારે આનાથી પણ ખરાબ કરવું જોઈએ તો જ તમે લોકો સમજશો, બાકી કોઈ સમજેવા નથી. ના, ક્યાંથી આવી ગયા છે? એટલે તમે શું કરવા માંગો છો હવે? ઈ કહેશો? હા, હવે છે ને આ ઘરમાંથી જે મને નડશે ને એ બધાને હું બહાર કાઢી દઉં છું, અને ખાસ કરીને તમારી બાઈડીને તો પહેલા. બસ બસ દામિની બા, હવે બસ. તમને બળતરા ઉપડી તમારી બાઈડીને કઈ કીધું એટલે? એકવાર નહીં ને 70 વાર કીધું. હું તમને કહું છું હવે ચૂપ થઈ જાઓ, હવે એક શબ્દ હું આગળ સાંભળવા નથી માંગતો. ચૂપ તો હું નહીં જ થાઉં. તમારી બાઈડીને આ ઘરમાંથી હું નહીં કાઢું ને ત્યાં સુધી મને શાંતિ નહીં થાય. બહુ આવી છે ને મને સંસ્કાર શીખવવા વાળી. હવે હું એને કહું છું કે હું કોણ છું. બસ, તમે જાઓ, અહીંથી નીકળી જાઓ, મારી સામેથી નથી સાંભળવું મારે તમારું. અરે જાઓ. હું તો જતી રહીશ, પણ તમારી બાઈડીને છે ને એને દોરડે બાંધીને રાખજો કે ભાગી ન જાય કોઈ. અરે પાલસી, આ તો હદ વટાવી ગઈ છે હવે. આ તમને ખબર છે હમણાં શું થયું? શું થયું? કઈ થયું છે બીજું ઘરમાં? હા, હમણાં ભાભીએ મને બોલાવી હતી. મને થયું કે હવે હું બધાની સાથે શાંતિથી વાત કરીશ, એટલે મેં ભાભીને પૂછ્યું, બોલો ને ભાભી શું કામ છે? મારા ઉપર તો ગુસ્સો કરવા લાગે, આમ નથી કરતી ને તેમ નથી કરતી. મેં તો કીધું કે લાવો હું કામ કરાવું, મને એક ઝાપટ મારી દીધી દેવાંગ. શું વાત કરે છે તું? હા, તને અને ભાભીએ ઝાપટ મારી? હા. ખબર નહીં આ ઘરમાં બધાને થઈ શું ગયું છે. પેલા બાએ મને ઝાપટ મારી, પછી જે મોટા ભાઈની પાસે બેઠો હતો તો એમણે પણ મને ઝાપટ મારી લીધી, ને બાકી હતા ભાભી તો એને તને માર્યું. એટલે જો તમને ખેતી હતી કે આ બધાની સામે છે ને બોલવાનું રાખો, પણ ત્યારે હું તમને સાચી નહોતી લાગતી. હવે શું કરવાનું? હા, સાચી વાત છે તારી. ત્યાર સુધી કઈ બોલ્યો નથી અને સહન કર્યું છે ને, હા એનું જ પરિણામ છે. પણ હવે તું જો, હવે આ બધાની સામે બોલી બોલીને હું કેવા ખેલ ખેલું છું ને એ જોઈ રાખતો. રેવા તો દેવાંગ, હવે બહુ મોડું થઈ ગયું છે. હવે હું આ ઘરમાં નથી રહેવા માંગતી. હું આજે જ મારા પપ્પાના ઘરે જતી રહીશ ને પાછી ક્યારેય નહીં આવું. અરે આ કેવી વાત કરે છે તું? તું મને છોડીને જતી રહીશ અને એ પણ આ ઘરમાં એકલો? જો તારી તરફ કોઈ નથી એમ મારી તરફ પણ આ ઘરમાં કોઈ નથી, હું એકલો પડી જઈશ તારા વગર. તો શું કરું દેવા? હવે છે ને આ ઘરમાં મારે નથી રહેવું, મારાથી નથી સહન થતું આ બધાનું. હવે તો ફેસલો થઈ જ જાય,
કા તો આ ઘરમાં હું રહીશ અને કા તો ભાભી રહેશે, પણ ભાભી તો આ ઘરમાંથી જવાના નથી ને. બધાના લાડલા છે, તમારા લાડલા છે, હા તમારી માના લાડલા છે. કામ નહીં જાય ભાભી આ ઘરમાંથી. કઈક તો એવું કરવું જ પડશે કે ભાભીને આ ઘર છોડીને જવું પડે. શું કરવું ને મને એ જ નથી સમજાઈ રહી. જો તારા મગજમાં કઈ આઈડિયા આવતો હોય અને તારી પાસે કઈ હોય તો તો તું મને કે. આપણે છે ને એવું કરીને ભાભીને આ ઘરમાંથી બહાર કઢાવી નાખી એટલે ને માથાનો દુખાવો જાય. પ્લાનિંગ તો છે મારી પાસે, પણ એના માટે તારે મહેનત કરવી પડશે. શું મારે મહેનત કરવી પડશે? અને પ્લાનિંગ હોય તો તું મને જણાવ, અત્યારે જ જણાવ, બોલ શું કરવું છે. જો સાંભળ, ભાભી છે ને આ ઘરમાં સર્વશ્રેષ્ઠ વહુ હોય ને એવું નાટક કરે છે, એટલે કામ પણ કરે છે, બાનું ધ્યાન રાખે છે અને સંસ્કારી બનીને પણ રહી છે, એટલે આમ તો આપણે એને ઘરની બહાર નહીં કાઢી શકીએ. એટલે હવે છે ને આપણે એમના ચરિત્ર પર ઘા કરવો પડશે. સાચી વાત છે તારી, હવે રંગ જામ છે. હા આ લોકોને બહુ હવા ચડી ગઈ છે ને, હવા હવે હું કાઢીશ. એ લોકોને ખબર નથી દેવાંગની સામે જે પડે છે ને એને એને દેવાંગ પોતાની ખો પણ ભૂલાવી દે છે. અરે વાહ, આ ભીખી બિલ્લી શેર ક્યારે બની ગઈ? અરે સી તો હું પહેલેથી જ હતો, પણ મને કોઈના સપોર્ટની જરૂર હતી અને આજે એ સપોર્ટ તે મને આપ્યો છે. હવે તું જો હું કેવા ખેલ કરું છું. આજથી જ આપણું આ આભી ભગાવો અભિયાન શરૂ થઈ રહ્યું છે. લાગી જઈએ આપણા અભિયાન પર. ચલો ચાલ. જમવા બેહું તો ટાણે છાશ ને એવું ખૂટી જાય. મને ત્રણ બાટલી છાશ ની આપો ને કાકા. લેવા પૈસા. આ જબલું જો ને તાતામાં ભૂલી ગઈ. આટલો આટલો વરસાદ આવે છે પણ ગરમી નથી જતી કા કાકા? પવન છે. હા બીજા પૈસા આગળ ના જે બાકી છે ને એ જમા રાખો, પછી લઈ જાઓ. હિસાબ પર આવી જાઓ. હા હા બેન, મને કઈ પૈસા ની મદદ કરો ને. કેમ ભાઈ? મારું પાકેટ ચોરાઈ ગયું છે કે પડી ગયું છે ખબર નથી બેન. પણ ભાઈ તમારે કયા ગામ જવું છે? મારે મોવા જવું છે બેન. પણ એમ કેમ કરતા પાકેટ ચોરાઈ ગયું કે પડી ગયું? હું હેરમાં આવ્યો તો કામે, મારું પાકેટ કોક ચોરી ગયો મને લાગે છે. તો મને મદદ કરો ને બેન, હું ના જઈને મારા ગૂગલ પ્લે માં તમને નાખી દે પૈસા તમતારે બેન. અરે ના ભાઈ એવું તો નથી, પણ મારી પાસે એટલા બધા પૈસા ક્યાંથી હોય? હું તો અહીંયા આ જો છાશ ની બાટલી લેવા આવી. 200-500 હોય તો આપો, કે વધારે લઈ લઉં હું આપી દઈશ. મારો ધંધો સારો છે પણ મારું પાકેટ પડી ગયું, ચોરી ગયું, હું ખબર નથી બેન મને. કરો તો સારું મદદ, પૈસા ગૂગલ પે કરી દે. તમે મને નંબર આપજો તમારો તમ તારે. ભાઈ મારી પાસે અત્યારે 500 રૂપિયા છે. 500 આપો તમ તારે, હું મોકલી દઈશ તમ તારે. અરે મારે આ પૈસા પાછા નથી જોતા, તમ તારે લઈ જાઓ. અરે બેન આચર મને બહુ આધાર થાય છે બેન, પૈસા આય તો તમ માનજો તમ તારે, હું તમને મોકલી દઈ બેન તમ તારે. વિશ્વાસ રાખો તમ તારે. અરે મારા ભાઈ એમાં હું વાંધો, 500 રૂપિયામાં કોઈ નું કઈ નહીં લૂંટાય છે, પણ તમે તમારા ઘરે પહોંચી જાવ ને એટલે બસ. બસ ઘરે પહોંચી જાવ એટલે બેન ખાલી રાહત થઈ જાય મારા. જો ભાઈ એમાં તો એ બેન બેન આવું થાય છે. જો કાય વાંધો નહીં બેન, ધ્યાન રાખો બેન, ઉભા રાખો. હાય. અરે
નાના ભાઈ આમ હાથો કેમ જોડો છો? અરે હું તો તમારી બેન છું, હાથ નો જોડો રેવા દે. હાર વાલો ત્યારે જય શ્રી કૃષ્ણ. કામ પ્રમાણે નક્કી થયા કરતા પણ 300 રૂપિયા વધારે આપી રહ્યો છું. રાખ, મોજ કર દો. હા ચાલ, મળીએ પછી. કામ કરતો તો કેજો ભાઈ. પાછું કઈ કામ પડશે એટલે બોલાવીશ તને. ચાલો હા ચાલ.